હવે વાત કરીશું કે વેક્સિન પર સવાલ અને આ રહ્યા તમારા જવાબ। कोरोना कोविशील्ड वैक्सीन ने लेने सरकारी पैनल की रजूआत। सरकारी पैनल एंटी एजीआई ने कोविशील्ड ने लेने रजूआत के संक्रमण थी ठीक थनार ने 6 महीना बाद आपवा माटे रजूआत करवामां आवी। कोविशील्ड ना बे डोज वच्चे 12 थी 16 सप्ताह करवा माटे रजूआत करवामां आवी छे, तो कोवैक्सीन ना बे डोज वच्चे ना समय में कोई फेरफार नहीं। तो कोरोना वैक्सीन ने लेने महत्वना समाचार सामे आव्या छे, जेमा हवे 2-18 वर्षना बाळको पर पण कोवैक्सीन ट्रायल थशे। डीसीजीआईए कोवैक्सीन ना ट्रायल ने लेने जे मंजूरी आपी दीधी छे, त्यारे भारत बायोटेक ने कोवैक्सीन ट्रायल 525 वोलंटियर्स पर कराशे। कोवैक्सीन नो क्लिनिकल ट्रायल फेज 2 अने फेज 3 नो हशे, अने ट्रायल दरमियान जे प्रकारे प्रथम अने बीजा डोज वच्चे 28 दिवस नो अंतर छे ते रखाशे। उल्लेखनीय छे के देश में त्रीजी लहर ने लईने विशेषज्ञोए तैयार रहेवा माटे कह्युं छे, अने त्रीजी लहर में बाळको पर पण वधु खतरो रहेवानी आशंका छे। त्यारे खास करीने जे आशंका व्यक्त करवामां आवी छे, त्यारे हाल तो आशंकाने पगले बाळको पर पण वैक्सीन ना ट्रायल नी मंजूरी आपी देवाई छे। आ उपरांत गर्भवती महिलाओं ने पण वैक्सीन लगावानो विकल्प अपाई शके छे, अने महिलाओं बाळक ने जन्म आप्या बाद कोई पण समय वैक्सीन लगावी शके छे। तो आ तमाम बाबतो अंगे चर्चा करवा माटे मारी साथे जोडाई गया छे आरोग्य निष्णांत डॉक्टर दिलीप मालवणकर। सर, आपनो खूब खूब स्वागत छे वीटीवी न्यूज में। जे प्रकारे त्रीजी लहर की शक्यताओं व्यक्त कराई रही है, खास करीने बाळको पर आनो प्रभाव सौथी वधु पड़शे तेवुं कहेवामां आवी रह्युं छे, अने तेने पगले हवे रसीकरणना ट्रायल माटेनी पण जे शरूआत करी देवामां आवी छे, त्यारे खास करीने बाळकोनुं रसीकरण करवुं केम खूब जरूरी छे। आपणे જોતા હતા કે પહેલી લહેર જે વખતે એપ્રિલમાં આવી તે વખતે મોટા ભાગના કેસો 45-50 થી ઉપરના લોકોમાં થતા હતા, અને જેમાં મૃત્યુ થાય એવા પણ કેસ 60-70 વર્ષની ઉપરનામાં રોગ વધારે ભયંકર થયો હતો। પણ બાળકોમાં રોગ બહુ ફેલાતો નહોતો અને એમાં કંઈ બહુ કેસ પણ નહોતા। જ્યારે ધીમે ધીમે આ રોગ વધતો ગયો અને લોકોને વધારે વધારે સંક્રમણ થયું અને આ બીજી લહેર આવી, તો તેમાં બે ફેરફાર થયા છે। एक तो वायरस म्यूटेशन थयु होय एवं चौक्सपणे मानी शकाय, अने एना जे सिक्वन्सिंग ना डेटा छे, लेबोरेटरी रिसर्च ना डेटा छे, एमांथी पण देखाय छे। बीजू आपणे 16 जानुआरी थी जे 60 उपरना लोकोनुं रसीकरण चालू करी दीधुं, एटले 60 उपरना अने पछी हवे 45 उपरना बधाने रसी आपवानुं आपणे चालू कर्युं, एटले ए वर्गमां रसीने लीधे पण घणुं प्रोटेक्शन थयुं छे। અને 1 મે પછી આપણે 18-45 વચ્ચેના લોકોને રસી આપવાનું ચાલુ કર્યું, એટલે હવે એવું માનવામાં આવે છે કે આવતા 2-3 મહિના 4 મહિનામાં મોટાભાગના લોકો જે 18 ઉપરના પુખ્ત વયના છે એમને રસી મળી ગઈ હશે, અથવા કદાચ એમને રોગથી એને પ્રોટેક્શન મળી ગયું હશે। એટલે જે બાકી વર્ગ રહે છે એ 18ની નીચેના બાળકોનો રહે છે, અને એટલા માટે જ્યારે ફરી ત્રીજી વેવ આવે તો એમાં કદાચ બાળકોનું સંક્રમણ વધારે થાય એવી શક્યતા ખૂબ રહેલી છે। આવા પ્રકારના રિસર્ચ સ્વીડનના દેશમાં પણ એમણે જોયા છે કે ત્રીજી વેવમાં બાળકોનું ઇન્ફેક્શન વધારે થઈ શકે, અને એ કારણસર જ બાળકોને પ્રોટેક્શન મળવું જોઈએ એને માટે આ રસીના જે પ્રયોગો બાળકો ઉપર કરવાનું શરૂ કર્યું છે। પહેલા ફેઝમાં બાળકો ઉપર રસીના પ્રયોગો નથી કરવામાં આવતા, કારણ કે રસી નવી હોય છે તે વખતે એની કઈ કઈ આડઅસર થઈ શકે અને બાળકો પર થાય તો કદાચ વધારે ભયંકર અસર થઈ શકે, એમની કુમળી વય હોય છે, એમના અવયવો કુમળા હોય છે, એટલા માટે અને એ પોતે એને કદાચ સહન ન કરી શકે, એ કારણસર બાળકોમાં આ રસીનો પ્રયોગ થતા નથી, અને એને લીધે આપણે 18 વર્ષની ઉપરના બાળકોને હજુ નીચેના બાળકોને રસી આપી શકતા નથી।
એટલે હવે આ જે નવા પ્રયોગો થશે એના જે રિઝલ્ટ આવશે અને એમાં દેખાશે કે આ રસી ઉપયોગી છે અને સુરક્ષિત છે બાળકો માટે, એને આપણે બાળકોને પણ આપવાનું શરૂ કરી શકાશે. એટલા માટે આ અગત્યનું પગલું લેવામાં આવે છે. સર, શું કોઈ એવી કોઈ રસી બની છે કે જે ગર્ભવતી મહિલાઓ પણ લઈ શકે? હા, એ પણ એક સારો સવાલ છે. ગર્ભવતી મહિલાઓનો પણ પરીક્ષણમાં સમાવેશ થતો નથી, કારણ કે એમના બાળક એમના શરીરમાં વધતું હોય છે, ગર્ભ વધતો હોય છે, એટલે એને શું અસર થઈ શકે, આડઅસર કંઈ થાય એ શંકાથી એમને ટ્રાયલ્સમાં લેવામાં આવતા નથી. પણ હવે એ બહુ પુરવાર થયું છે કે પુખ્ત વયના લોકોમાં આ રસીની આડઅસરો બહુ જ ઓછી છે, અને એના લીધે બીજું એ પણ જોવામાં મળ્યું કે આ બીજી લહેરમાં ઘણી બધી ગર્ભવતી મહિલાઓને આ રોગ લાગુ પડ્યો છે અને એના ખરાબ પરિણામ પણ જોવા મળ્યા છે અને મૃત્યુ પણ થયા છે. એટલા માટે સરકારે હવે એવું નક્કી કર્યું છે કે ગર્ભવતી મહિલાઓને પણ આ રસી આપણે આપી શકાય. સર, જે પ્રકારે પહેલા એવું હતું કે પહેલો ડોઝ પછી 28 દિવસનો એક ગેપ રાખવો જોઈએ, હવે 42 દિવસનો ગેપ રાખવામાં આવી રહ્યો છે. ખરેખર પહેલા ડોઝ પછી બીજો ડોઝ વાસ્તવમાં ક્યારે લેવો જોઈએ? એટલે આ જે રસીકરણનું આખું શાસ્ત્ર છે એમાં મોટા ભાગની રસીઓમાં બે ડોઝ વચ્ચે એક મહિનાનો અથવા 28 દિવસનો અંતર રાખવાનું એના ટ્રાયલ્સમાં કરવામાં આવે છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશનમાં કરવામાં આવે છે. પણ એ કંઈ એના પરથી નક્કી કરવામાં આવે છે જ્યારે આપણને સારી એની ઇફેક્ટ મળે. એટલે જે ટ્રાયલ્સ થયા છે બધા જ 28 દિવસના અંતરે બે રસી મૂક્યાના ટ્રાયલ થયેલા છે. પણ જે કોવિશિલ્ડની રસી છે એમાં જે ટ્રાયલ જે વખતે એ લોકો કરે છે તે વખતે એના પછી પણ એ લોકો ફોલોઅપ અથવા 28 દિવસ પછી પણ એ લોકો એ ટ્રાયલનો ડેટા કલેક્ટ કરવાનું ચાલુ રાખે છે અને એનું જે વધારાનું એનાલિસિસ કર્યું એમાં જોવામાં મળ્યું કે જે લોકોએ 3 મહિના પછી કોવિશિલ્ડની રસી મુકાવી 1 મહિનાને બદલે તો એમાં સંક્રમણનું પ્રમાણ હજુ ઓછું જોવા મળ્યું, એટલે પ્રોટેક્શન અથવા રોગ પ્રતિકારક શક્તિ વધારે જોવા મળી. અને એ ઓબ્ઝર્વેશન્સ જે થયા એના ડેટા અને એના વૈજ્ઞાનિક પૃથક્કરણ પરથી એવું નક્કી કર્યું કંપનીએ કે આપણે 3 મહિના પછી જો રસી લઈએ તો પણ સરસ પ્રોટેક્શન મળે છે, અને એટલા માટે આ એક ચેન્જ કરવામાં આવ્યો છે. અને આપણે પહેલા 1.5 મહિના તો ઓલરેડી કરી દીધું હતું, હવે 2 થી 3 મહિનાનું પણ આપણે અંતર રાખી શકાય. અને ઇંગ્લેન્ડમાં જ્યાં સૌથી પહેલી આ રસીનો ઉપયોગ ચાલુ થયો હતો એ લોકોએ પહેલેથી 3 મહિનાનું અંતર રાખવાનું પણ વિચાર્યું હતું. એનું એક કારણ એ પણ છે કે જ્યારે રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો નથી તો આપણે જો પહેલી રસી બધાને આપી દઈએ તો એ પહેલી રસીથી પણ લગભગ 70% પ્રોટેક્શન મળી જાય છે. એટલે બીજી રસી થોડી મોડી મળે 2 મહિના પછી 3 મહિના પછી તો એમાં કોઈ વાંધો નથી. ઓન ધ કોન્ટ્રરી, એટલે ઉલટાનું એ વધારે એમાં પ્રોટેક્શન આપણને મળે છે. અને એને માટે આ એન્ટાકી કરીને જે છે નેશનલ ટેકનિકલ એડવાઇઝરી કમિટી ઓન ઇમ્યુનાઇઝેશન, એમણે આની પર બધો વિચાર કરીને ડેટા જોઈને આ નિર્ણય લીધો છે અને એ પછી હવે સરકાર એની પર વિચાર કરીને ફાઇનલ એનો આપશે. સર, જે પ્રકારે આપણે જોયું છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જે કોરોના છે એ એકદમ જ ડાઉન થઈ ગયો હતો એવું કહેવાય છે, અને ત્યારબાદ અત્યારે જે કહેવાય કે સડનલી પીક ઉપર આવી ગયો હતો, ત્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જે લોકોના 2 ડોઝ લેવાઈ ગયા એમણે શું ફરી ક્યારે આ વેક્સિન લેવાની જરૂર પડશે કે લેવી પડશે? જેમના 2 ડોઝ પૂરા થઈ ગયા હોય એમને આ રસીની હમણાં તો કોઈ જરૂર દેખાતી નથી અને કોઈ જેવું રેકમેન્ડેશન નથી, એવો કોઈ રિસર્ચનો ડેટા પણ નથી. પણ ભવિષ્યમાં એવી કદાચ શક્યતા ઊભી થાય કે આ વાયરસ વધારે મ્યુટેટ થાય, જેમ આપણે બીજા વેવમાં જોયું કે વાયરસ વધારે ભયંકર બન્યો, ઝડપથી ફેલાઈ રહ્યો છે, મૃત્યુનું પ્રમાણ પણ વધ્યું છે. તો આવી જ રીતે જો વાયરસ વધારે મ્યુટેટ થતો રહે અને એની ઉપર રસીની અસર ઓછી થઈ જાય અથવા રસીની પ્રોટેક્શન જે આપણને મળેલું છે એ ઓછું થઈ જાય અથવા જેને ઇમ્યુન ઇવેશન એટલે રસીના પ્રોટેક્શનમાંથી વાયરસ છટકવાનું દેખાવા માંડે
तो कदाच एवं थाय कि आपणे 6 महीना पछी कि 1 वर्ष पछी बूस्टर डोज लेवो पड़े अथवा वधारे नवी रसीनो डोज लेवो पड़े। એટલે જે લોકો રસી બનાવે છે એ લોકો પણ આ વાયરસ સામે કેટલું પ્રોટેક્શન રસી આપે છે એનું સતત અભ્યાસ કરતા હોય છે। એમાં એવું લાગે કે જો રસી નકામી થવા માંડી છે, એનું પ્રોટેક્શન બહુ ઘટી રહ્યું છે, તો એ રસીને થોડો ફેરફાર કરીને, વાયરસમાં જે પ્રમાણે ફેરફાર આવ્યો એ પ્રમાણે રસીમાં ફેરફાર કરીને નવી રસી એ લોકો લાવી શકે છે। એમાં 3 થી 6 મહિના લાગે અને એ જો નવી રસી આવે અને એવા નવા મ્યુટન્ટ હોય તો આપણે કદાચ ફરી રસી 1-1.5 વર્ષ પછી લેવાનું એ વિચારવું પડે। અને એને માટે જે ટેકનિકલ કમિટીઓ છે એનું ગાઈડન્સ લઈને આપણી સરકાર નક્કી કરશે કે શું કરવું, કઈ રસી કેટલી અસરકારક છે અને કઈ રસીમાં બૂસ્ટર અથવા બીજી કોઈ રસીના ડોઝ લેવાની જરૂર છે કે નહીં। બિલકુલ સર, બાળકોને લઈને પણ કેટલાક સવાલો છે, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, રોકાઈએ એક નાનકડા વિરામ માટે। તો નિષ્ણાંતો દ્વારા આશંકા સેવામાં આવી રહી છે કે જે ત્રીજી લહેર આવશે સૌથી વધુ પ્રભાવ તેનો નાના બાળકો પર પડશે। ખાસ કરીને નાના બાળકો છે તેને રસીકરણ હજુ તેની માટે જે ટ્રાયલ ચાલી રહ્યું છે અને ખાસ કરીને આ ટ્રાયલ પછી વેક્સિનની કેવી અસરો થશે, શું ધ્યાન રાખવું જોઈએ, આ તમામ બાબતો અંગે માર્ગદર્શન આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર દિલીપ માવનકર। સર, જે પ્રકારે રસી લીધા પછી સામાન્ય તાવ આવે છે તો બાળકોને રસી લીધા પછી આવી કોઈ અસર થશે કે નહીં? બાળકોને આપણે ઘણી બધી જુદી જુદી રસી આપીએ, એટલે જે ત્રિગુણી રસી કહેતા હતા, હવે એમાં 5 ગુણો આવેલા છે, એટલે પેન્ટાવેલન્ટ રસી કહેવામાં આવે છે, પોલિયોના ટીપા પીવડાવીએ છીએ, તો ધનુર્લીને બીજી ઘણી રસીઓ બાળકોને લેવી પડે છે। તો એ બધી જ રસીઓ સાથે કોઈક ને કોઈક આડઅસર, તાવ આવો, હાથ પર જ્યાં રસી મૂકી હોય જગ્યાએ મૂકવા, બાળક ચીડિયું થઈ જાય, કદાચ ખાવા પીવાનું એક દિવસ ટાળે, એવા જુદા જુદા સાઈડ ઇફેક્ટ થતી હોય છે, પણ એ સામાન્ય હોય છે ને 1-2 દિવસમાં જતી રહે છે। એટલે એવી જ સાઈડ ઇફેક્ટ આ રોગ સામેની રસીથી પણ થવાની શક્યતા રહે છે, પણ સામાન્ય રીતે આ રોગ બાળકોમાં બહુ જ હળવો જોવા મળે છે, બહુ જવલ્લે જ એને કદાચ વધારે ભયંકર સ્વરૂપ આવે છે। એટલે રસી બાળકોને મૂકવામાં કોઈ શંકા કે કુશંકા કે સંશય રાખવાની જરૂર નથી। આ ટ્રાયલ્સ જે થઈ રહ્યા છે એમાંથી પણ ખ્યાલ આવશે કે બાળકોને કયા રીતના આડઅસરો થશે આમાં અને એને આપણે કઈ રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ, એટલે એ બધું થયા પછી જ બાળકોને આ રસી આપવામાં આવશે। જે પ્રકારે 18 વર્ષ ઉપરનાને જે રસી આપવામાં આવે છે હાથની બાજુ પર આપવામાં આવતી હોય છે, ઘણી વખત જે સમસ્યા સામે આવતી હોય છે કે હાથ ભારે થઈ જવું, સ્વેલિંગ થઈ જવું, તો બાળકોને કોવેક્સિન બાજુ પર જ આપવામાં આવશે કે પછી ક્યાં લેવી પડશે? એટલે બાળકોમાં નોર્મલી ત્યાંના સ્નાયુઓ બહુ નાજુક હોય છે એટલે ત્યાં રસી નથી મૂકતા, આપણે બાળકોને થાપા ઉપર અથવા પાછળના ફૂલા ઉપર રસી મૂકવામાં આવે છે કે જ્યાં વધારે મોટા પ્રમાણમાં સ્નાયુઓ આવેલા હોય છે, કારણ કે રસીનો ડોઝ પણ બાળકોમાં કેટલો આપવો પડશે આમાં આપણે 1/2 ml આપીએ છીએ, બાળકોમાં કદાચ એનાથી ઓછો ડોઝ આપવો પડે કારણ કે વજન એમનું બહુ ઓછું હોય, એટલે એ બધું આ ટ્રાયલ્સમાં નક્કી કરવામાં આવતું હોય છે અને એ ટ્રાયલના એના જે રિઝલ્ટ આવશે એના પરથી નક્કી થશે કે બાળકોને કેટલી અને કઈ રીતે રસી આપવી અને ક્યાં રસી આપવી। બિલકુલ સર, ટ્રાયલ પર સમગ્ર મદાર રહેલો છે, પણ બાળક પર જે કોવેક્સિનનું પરીક્ષણ કેવી રીતે થશે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે। એટલે આ જે ટ્રાયલ આપણે કહીએ છીએ એમાં 2-3 મુદ્દા ખાસ યાદ રાખવાની જરૂર છે। એટલે એક તો જે લોકો પોતાની મેળે ટ્રાયલમાં ભાગ લેવા માંગતા હોય એ લોકોને જ આપવામાં આવે છે, કોઈને કમ્પલસરીલી આપવામાં આવતી નથી, એટલે જેને વોલન્ટરી કન્સેન્ટ અથવા સ્વેચ્છાથી ટ્રાયલમાં ભાગ લેવો એ કહી શકાય। બીજું, બાળક તંદુરસ્ત હશે તો એને આપવામાં આવશે અને એમના માતા પિતાની પણ એમાં કન્સેન્ટ અથવા એમની જવાબદારી પૂર્વકની સહી લેવામાં આવે છે અને એ બાળકની પૂરેપૂરી તપાસ થાય છે, એ પછી રસી મૂકવામાં આવે છે અને એ પછી પણ બાળકને કેટલાય દિવસો સુધી
આપણે એનું નિરીક્ષણ કરવામાં આવે છે કે કઈ રીતે એને રસીની આડઅસર થઈ, બીજું એને કઈ રીતે રોગ થાય છે, નથી થતો, કેટલાને રોગ થાય છે. અને એ સાથે રસીમાં બે ટ્રાયલના ભાગ હોય છે. એકમાં રસી મૂકવામાં આવે છે, જ્યારે બીજામાં રસી સિવાયના દ્રવ્યો અથવા સલાઈનનું પાણી એવું એક ઇન્જેક્શન મૂકવામાં આવે છે કે જેથી કોઈને ખબર ન પડે કે કોને રસી મૂકી છે અને કોને નથી મૂકી. અને એ પછી જોવામાં આવે છે કે કોને કયા પ્રમાણમાં રોગ થયો. અને જ્યારે અમુક પ્રકાર જેટલા બાળકો રસીમાં આપણે ટ્રાયલમાં લીધા હોય એ બધાનો 3 મહિના કે 6 મહિનાનો ઓબ્ઝર્વેશન પતે પછી એનું એનાલિસિસ કરીને જોવામાં આવે છે કે બાળકોને કેટલા પ્રમાણમાં એનું પ્રોટેક્શન મળ્યું અથવા રોગ બાળકોમાં જેમાં રસી મળી તેમાં કેટલો ઓછો થયો એના કમ્પેરિઝન ગ્રુપની સરખામણીમાં. એટલે આ બે વસ્તુ જોઈને પછી રસીની ઇફેક્ટિવનેસ અને કેવા કેવા સાઈડ ઇફેક્ટ થયા એની નોંધણી કરીને પછી નક્કી કરવામાં આવે છે કે રસીની ઇફેક્ટિવનેસ વધારે હોય અને સાઈડ ઇફેક્ટ ઓછા હોય તો જ બાળકોને આ રસી સેફ છે અને ઉપયોગી છે એવું માનીને બાળકોનું રસીકરણ ચાલુ કરવામાં આવશે. બિલકુલ સર, બાળકોને રસીકરણ આપવું એ ખૂબ જ એક મોટો પડકાર પણ કહી શકાય. જે પરીક્ષણની અત્યારે ટ્રાયલ આપ જે પ્રમાણે કહી રહ્યા છો કે જે પરિણામ શું આવશે તેના પર સમગ્ર મદાર રહેલો છે, પરંતુ શું બાળકોને નાક દ્વારા રસી આપી શકાય તેની કોઈ શોધ થઈ છે કે નહીં? હા, એટલે આવા પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. કારણ કે આ વાયરસ નાક દ્વારા આપણા શરીરમાં જાય છે, એટલે એવા પણ જુદા જુદી કંપનીઓ નેઝલ વેક્સિન પણ બનાવી રહી છે કે જેને નાકના ટીપા આપણે નાખીએ છીએ દવાના, એ સ્વરૂપે નાકમાં ટીપા દ્વારા નાખવામાં આવે અને ત્યાં એ લોકલ ઇમ્યુનિટી ઊભી કરે એવા પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. પણ હજુ એમાં બહુ મોટી સફળતા મળી નથી. હજુ કદાચ એમાં 6 થી 8 મહિના કે 1 વર્ષનો સમય લાગે એવું લાગે છે. સર, 18 વર્ષથી ઉપરના લોકોને રસીકરણ આપતા હોય, જ્યારે રસી લેવા માટે જતા હોય પહેલો ડોઝ બીજો ડોઝ, ત્યારે શરદી ખાંસી હોય કે તાવ હોય તે સમયમાં નથી લેવાનું હોતો ડોઝ, ત્યારે બાળકોને રસી આપવા માટે કોઈ પ્રી કન્ડિશનની જરૂર ખરી? આવી જ પ્રી કન્ડિશન રહેશે કે જ્યારે બાળકને બહુ તાવ આવ્યો હોય તો એને રસી નહીં મૂકવી, અથવા બીજો કંઈ એને ભયંકર રોગ હોય કે બહુ સિવિયર રોગ હોય અથવા કોઈ પ્રકારની એલર્જી એ પીડાતો હોય તો કદાચ રસી મૂકવા સામે ના પાડવામાં આવે. બાકી સામાન્ય રીતે બધા જ બાળકોને રસી મૂકી શકાશે. એની સેફટી એકવાર એસ્ટાબ્લિશ થશે અથવા સેફટી નક્કી થશે કે આ સુરક્ષિત છે, પછી બધા જ બાળકોને રસી મૂકી શકાશે. સર, આ વખતે જે ભારતમાં વેરિયન્ટ અત્યારે જે ચાલી રહ્યો છે ઘણા મ્યુટેન્ટ વાળો છે, બાળકોમાં કોરોનાના લક્ષણ પણ જલ્દી દેખાતા નથી, ત્યારે બાળકોમાં લક્ષણ કેવી રીતે ઓળખાય? બાળકોમાં લક્ષણ ઓળખવા વધારે મુશ્કેલ છે, પણ જે મોટામાં થાય છે પ્રમાણે ખાંસી શરદી થવી, બાળક રમે નહીં, એને કદાચ ઝાડા થઈ જાય, તાવ આવે, ગળામાં દુખવાની કમ્પ્લેન્ટ કરે, નાકમાંથી પાણી આવે, એવા જાત જાતના આ રોગના લક્ષણો હોઈ શકે. અને ઘણીવાર બહુ જ માઇલ્ડ લક્ષણો હોય છે, એટલે આપણે બાળક પર એક રીતે જોઈએ તો ચાંપતી નજર રાખવી પડે કે આવી કોઈ પણ અસર દેખાય તો એનો આપણે તરત RT-PCR ટેસ્ટ અથવા રેપિડ ટેસ્ટ જે અવેલેબલ હોય કરાવી લેવો જોઈએ. બીજું, એ બાળક કોઈ મુક્ત વ્યક્તિના કોન્ટેક્ટમાં આવ્યું હોય જેને આ રોગ થયો છે તો એ બાળકને રોગ થવાની શક્યતા વધારે રહે છે. બીજું, બાળકોમાં એ પ્રોબ્લેમ છે કે એ લોકો માસ્ક પહેરીને રાખી શકતા નથી, બીજા બાળકો સાથે રમે છે, એ વખતે પણ બહુ જ આ વાયરસની આપલે અને રોગનું ચેપ ફેલાવાની. બિલકુલ સર, એ લોકો બાળકો છે એટલે ગંભીરતા સમજતા નથી, પરંતુ તેમના માતા પિતાએ ખાસ કરીને ધ્યાન રાખવું ખૂબ જરૂરી બનતું હોય છે. આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હર્ડ ઇમ્યુનિટીની વાતો થઈ રહી છે, પરંતુ ખરેખર દેશમાં જે રસીકરણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, હર્ડ ઇમ્યુનિટી ક્યારે આવશે આ જાણીશું એક નાનકડા વિરામ બાદ. તો દેશમાં જે રસીકરણ થઈ રહ્યું છે બાળકો પર પણ હવે રસી આપવાનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ બાળકોનું રસીકરણ અભિયાન પણ સ્ટાર્ટ થશે. ડોક્ટર દિલીપ માલવનકર આપણી સાથે જોડાયેલા છે. સર, જે પ્રકારે આપણા દેશમાં રસીકરણ અભિયાન જે ચાલુ થઈ ગયું છે, પહેલા કોમોર્બિડ, પછી 45 વર્ષથી ઉપર અને હવે તો 18 વર્ષથી ઉપરના તમામ લોકોને આપવામાં આવી રહી છે રસી, પરંતુ જે પ્રકારે ધીમી ગતિએ થઈ રહ્યું છે, ક્યાંક વેક્સિનના ડોઝ પણ ઓછા આવી રહ્યા છે,
ત્યારે આ પ્રકારના રસીકરણથી હર્ડ ઇમ્યુનિટી ક્યારે આવશે? એ કબો વખતનો સવાલ છે ને, ઘણા વખતથી આપણે આની ચર્ચા કરી રહ્યા છે. હર્ડ ઇમ્યુનિટી એટલે કે જ્યારે આખા સમાજમાં 70-80% લોકોનું રસીકરણ થઈ જાય એ વખતે એને હર્ડ ઇમ્યુનિટી કહી શકાય. આ એક જે ફિનોમિનન અથવા એક સાયન્ટિફિક મેથડ છે એ આખા દેશમાં કે આખા રાજ્યમાં હોવી જરૂરી નથી. હર્ડ ઇમ્યુનિટી જ્યાં જ્યાં કેસ છે, ધારો કે અમદાવાદ, સુરત, વડોદરા જે મોટા શહેરો છે જ્યાં સૌથી વધારે કેસ થઈ રહ્યા છે, ત્યાં આપણે જો 70-80% સુધી રસીકરણ કરી દઈએ તો ત્યાંના કેસ ઓછા થઈ જાય, એટલે એ જગ્યાએ હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ એવું કહેવાય. એવી રીતે જેમ જેમ રોગ ગામડાઓમાં ફેલાય છે એમ એમ આપણે ગામડાઓમાં બી રસીકરણ ચાલુ રાખવું પડશે. એટલે જ્યારે આપણે 70-80% લોકોને રસી મૂકી દઈશું, જે ભારતના આખા દેશનું જોઈએ તો લગભગ 100 કરોડ પોપ્યુલેશન છે, અને એટલી પોપ્યુલેશનને કવર કરવા 2 ડોઝથી એટલે આપણને 200 કરોડ ડોઝની જરૂર પડે છે. જ્યારે આપણે હમણાં જે પ્રોડક્શન થઈ રહ્યું છે, 2 સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક, એમાં લગભગ 8-10 કરોડ ડોઝનું પ્રોડક્શન થઈ રહ્યું છે. એટલે આ ગતિએ જો આપણે જેટલા પ્રોડક્શન છે એટલું બધું જ આપણે વાપરી નાખીએ, દર મહિને આપણે જો 10 કરોડ ડોઝ મૂકીએ તો આપણે 10-11 મહિનામાં આપણે 70 કરોડની આસપાસ આપણે પહોંચી શકીએ. એટલે એ રીતે જોઈએ તો બહુ જ ઝડપથી આપણે રસીકરણ કરવાની જરૂર છે. એ સાથે સાથે સરકારે એ પણ પ્રયત્ન કરી રહી છે કે આ ડોઝ બનાવનારી કંપનીઓ ને એમની કેપેસિટી અથવા કાર્યક્ષમતા વધારીને જે હમણાં 8 કરોડ ડોઝ થાય છે એને બદલે 10-15 કરોડ ડોઝ દર મહિનાના પેદા કરી શકે એને માટે પણ સરકાર એમને મદદ કરી રહી છે, અને એ 2-3 મહિનામાં આ કેપેસિટી વધશે. એ સાથે સાથે સરકારે સ્પુટનિક જે રશિયન બનાવેલી વેક્સિન છે એને પણ એપ્રુવલ આપેલું છે, ઇમરજન્સી યુઝ એપ્રુવલ, અને એ ઇમ્પોર્ટ પહેલાં કરશે અને પછી ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરી કરીને જે જાણકાર કંપની છે એ એને અહીંયા ભારતમાં ભરાવશે, અને એમના પણ 1-2 કરોડ ડોઝ દર મહિને આપણને મળવાનું શરૂ થશે. એ રીતે ભારત સરકાર અને કેટલાક રાજ્ય સરકારોએ પણ હમણાં જ ઇન્ટરનેશનલ ટેન્ડર્સ કાઢ્યા છે કે જુદી જુદી આંતરરાષ્ટ્રીય કંપનીઓ એમને વેક્સિનનો પુરવઠો કરી શકે. એટલે આ રીતે જોઈએ તો આપણને ચોક્કસ આવતા 3-4 કે 5 મહિનામાં બીજી 2-3 નવી વેક્સિનો ઉપલબ્ધ થશે, જેનાથી મોટાભાગના લોકોને વેક્સિન માટે આપણે તૈયાર કરવા પડશે અને વેક્સિન બધાને આપીશું 70%થી વધારે લોકોને, તો આપણે આમાંથી નીકળી શકીશું. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે કોરોના મહામારીને માત આપી છે, તો સૌથી મોટું શસ્ત્ર છે તે રસીકરણ છે. દરેક લોકોએ રસી લેવી જોઈએ. ત્યારે બાળકો પર હવે ત્રીજી લહેરમાં પ્રભાવ વધી શકે છે એવી આશંકા વ્યક્ત કરાઈ છે. ત્યારે બાળકો પર પરીક્ષણ કેવી રીતે થશે, કેવા પ્રકારની વેક્સિનની અસર થઈ શકે છે, પ્રી કન્ડિશન શું હોવી જોઈએ, તમામ બાબતો અંગે માર્ગદર્શન આપ્યું ડોક્ટર દિલીપ માલવંકરે. જે પ્રકારે અત્યારની સ્થિતિ છે, લોકોએ ખાસ કરીને રસી લેવી જોઈએ, માસ્ક પહેરવું જોઈએ. નાના બાળકો છે તેમાં લક્ષણ છે એ જલ્દી દેખાતા નથી, ત્યારે નાના બાળકોમાં લક્ષણ છે તે જલ્દી ઓળખવા પણ જોઈએ. માતા પિતાએ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ.